આજે વીઆર સેવા ગ્રુપ છે, 44 વર્ષ પહેલા કોઈ ગ્રુપ નતા. એ જ વખતની તમને કહું છું, 1981માં જ્યારે અમે મુંબઈ છોડી અને જતા હતા અમદાવાદ, ખંભાત થઈને જવાનું હતું. અમે બધાની ઈચ્છા હતી કાવીના તીરથની જાત્રા કરીએ. ભરૂચ ઓવરટેક કરીને જેવા સમની પહોંચ્યા ત્યાં ગંધારના ટ્રસ્ટી હતા ભાણાભાઈ, બહુ જબરજસ્ત શ્રાવક હતા. એ ભાણાભાઈ અમારા ગુરુદેવ પાસે આવ્યા. બધા જ કાવી જશો તો ગંધાર કોણ આવશે? જેમ ગંધાર જરા અંદર ગયા છો કોઈ? ગંધાર, ગંધાર એ શ્રી મહાવીર જીણંદા. એ ગંધારમાં પધારો સાહેબ, આપ નહીં આવો તો કેમ ચાલશે? તીર્થનો વિકાસ કેમ થશે? અમારા ગુરુદેવે વિહારનું કિલોમીટરનું બધું ગણિત બેસાડ્યું. બપોરે વિહાર નક્કી કર્યો 2:30 વાગે. લગભગ 9 કિલોમીટરનો વિહાર હતો. એ જમાનામાં કિલોમીટર નતા ચાલતા, માઇલ ચાલતા હતા. અને અમારા પેલાના 50 વર્ષ પહેલા માઇલ નહીં, ગાઉ ચાલતા હતા, ગાઉ. હવે તમારા દીકરા જો દીક્ષા લે ને, એને હેક્ટોમીટરમાં ચલાવવા પડશે. એટલે 10 માઇલ કહેવાતું. વિહાર કેટલું? બસ 10 માઇલ. આજે 10 કિલોમીટર નહીં, 10 કિલોમીટરનો વિહાર કરીએ. સમનીથી વિહાર પહાડ જવાનું હતું. બધા મહાત્માઓનો ઉત્સાહ હતો કે ભાઈ ગંધારના દર્શન થશે. 2:30 વાગે શિયાળામાં નીકળ્યા. 11-12 મહાત્મા હતા. અમારા ગુરુદેવ, અમે બે ભાઈ, અમારા ગુરુભાઈઓ બધા. કોઈ રોડ તો બતાવનાર હોય નહીં. સમની ગામમાં એક જ ઘર હતું. એ હું બિચારો બહુ બહુ તો ક્યાં સુધી આવે? જાપા સુધી હેંડ્યા જાઓ. અને એમાં અડધું ચાલ્યા, પાણી વાપરવા બેઠા, ઠલ્લે માતૃ જવા ગયા. બધા મહાત્માઓ આગળ ચાલવા માંડ્યા. હું અને ભાઈ મારા સાથે હતા. પછી એમણે પણ પાણી વાપર્યું. પછી એમણે મને ખાલી ત્યાંથી બોલ્યા, હું આગળ જઉં છું. મેં કોઈ જવાબ ન આપ્યો, કેમ કે માતૃ કરવા ગયા. અને હવે હું પડ્યો એકલો. જો આ વેબ સિરીઝની સ્ટોરી બની શકે એવો આજે આખો ઘાટ તમને કહું છું. પતલો રસ્તો. મેં કીધું આપણે 5 જવું છે, આ રોડ ત્યાં જ જતો હશે, એમાં ડરવાનું શું? બપોરનો સમય હતો. 1-2 કિલોમીટર ચાલ્યો અને આમ 2 રસ્તા આવ્યા. એક આમ જાય, એક આમ જાય. આમથી હું આવ્યો, સામેનું કંઈ દેખાય નહીં રસ્તો, એ ખેતર ખેતર ખેતર. મેં આમ તો જવાનું ના હોય, કેમ કે ઓલરેડી આમથી આપણે આવ્યા છે ભરૂચ બાજુથી. પાછા જે રસ્તે આવ્યા છીએ એ રસ્તે જવાનું ના હોય તો હવે કયો બચ્યો? બસ આ તમે કીધું એટલે આમ જતો રહ્યો, નતું જવાનું એમાં. ગયો, રોડ પર એક ચકલો ન મળે, માણસ નહીં, ચકલું ના મળે, એક ઝાડ ન મળે. શિયાળાના દિવસ હતા એટલે કંઈ તડકો લાગતો નહોતો. થોડી વાર ચાલ્યો, સામેથી એક ઘોડો આવ્યો, ઘોડા પર એક અસવાર. મેં કહ્યું, ભાઈ મારે પહાડ જવું છે. મને કે આમ આગળ વધો. ઘોડો તો ઘોડો છે ને, ઘોડો થોડો ઉભો રહે. નીકળી ગયો. હું ચાલ્યો, એક ગામ આવ્યું, રતનપર જેવું એનું નામ. ત્યાં ગામવાળાઓને મેં પૂછ્યું કે ભાઈ મારે પહાડ જવું છે. મને કે મહારાજ તમે ઊંધે ચડી ગયા. મેં કીધું હવે બોલો છો? એવું કરે પણ. મને કે વાંધો નહીં, હવે તમે વચ્ચે બીજું ગામ આવશે એ ક્રોસ કરીને પછી સીધા આગળ જશો એટલે પહાડ આવશે. મેં એ ગામનું નામ બોલો. એ ગામનું નામ દીધું. બરાબર ત્યાં સુધી પણ પહોંચી ગયો. સોલ્જરની જેમ ચાલતા હતા, હાથમાં ઘડો, દાંડો, ઉપર જોડી, તરપણી, આગળ પાકીટ, ઉપધી, બધું જ. ત્યાં દીક્ષાનું હજી 4th વર્ષ હતું ને. પેલા ગામમાં આવ્યો ત્યારે તો સૂર્યાસ્તની તૈયારી. એક જગ્યાએ બેસીને પાણી વાપરી લીધું. પછી મેં કીધું કે ભાઈ મારે હવે પહાડ જવું છે. હવે તો એક જ ગામ બાકી હતું એટલે 2-2.5 કિલોમીટરમાં તો હમણાં પહોંચી જઈશ. આ બાજુ અમારા ગુરુદેવ જે બીજા રસ્તે ગયા, બાકીના બધા મહાત્મા બીજા રસ્તે, હું એકલો જ ખોટા રસ્તે. ગુરુદેવ જ્યાં સાંજની ગોચરી વાપરી એ વચ્ચે બીજું ગામ હતું, ત્યાંથી ગુરુદેવ પહાડ પહોંચી ગયા. એક મહાત્માએ ગુરુદેવને ચિઠ્ઠી મોકલાવી કે અમે આટલા અહીંયા આવી ગયા છીએ. એમાં એને ખાસ લખ્યું કે મહાબોધિ મહારાજ આપની સાથે હશે,
અને ગુરુદેવે એ વખતે રસ્તામાં વિયાર કરી લીધો એટલે ચિઠ્ઠી વાંચી નહીં, પાકીટમાં મૂકી દીધી. ગુરુદેવ એમ સમજે હું પહાજ છું, પહાજવાળા મહાત્મા એમ સમજે કે હું ગુરુદેવની સાથે છું, અને હું ક્યાં તો ત્રીજા જ ગામ છે ને. વેબ સિરીઝ બને એવી. સાંજનો સમય સૂર્યાસ્ત થયો અને સામેથી લોકો ખેડૂતો હોય ને ખેતરેથી ઘરે આવે, ગાય બળદ બધું લઈને નીકળ્યા. એટલે હું બધાને પૂછું, ભાઈ પહાજનો રસ્તો હેંડ્યા જાઓ હેંડ્યા જાઓ. એમાં એક વળી ખેડૂત સારો મને કે મહારાજ બે મિનિટ ઉભા રહ્યો, આ બળદ મારા ઘર છે ને ત્યાં બાંધીને તમને રસ્તે ચડાવી છું, નૈસારનો જીવ હશે કોઈ. એણે બે બળદ પોતાના બાંધી દોડતો આવ્યો અને મને ચડાવી ગયો. મને કે હવે આ કેડી છોડતા નહીં. હાઈવે રોડ નતા, શું હતા? કેડી, રેતી, રેતાળ. મેં તો સારું, એ તો ગયો. પછી પણ મને જે મળે એટલે હું પૂછતો તો રહું, ભાઈ હવે મારે ભૂલ નથી કરવી, અત્યારે મળે છે પછી કોઈ મળે યા ના મળે. મેં કીધું પહાજ હેંડ્યા જાઓ હેંડ્યા જાઓ. શિયાળો પોણા છ માં તો અંધારું, 2:30 વાગ્યાના નીકળ્યા છે. હવે આમ 1.5 કિલોમીટરમાં પહાજ આવી જશે. અંધારું થયા પછી એક પણ વ્યક્તિ હવે મને રસ્તામાં મળતી નથી. અને એ સમયમાં બે રસ્તા આવ્યા. અબ જાય તો એ વાત આપણે કાલે કરશું. હે કે આજે પતાવી દઉં કેમ? વેબ સિરીઝ વાળાને કહો ને કે હપ્તા કેમ પાડો છો, એક હાથે બતાવી દો, ત્યાં 20-20 મિનિટ હા ચલાવી દો છો. મેં કીધું હવે કયો રસ્તો લો, ઉભો રહી ગયો. જિંદગીમાં ગુજરાતની અંદર પહેલી વાર વિહાર કરતા હતા, ખેડૂત નતા જોયા, ખેતર નતા જોયા, કાંઈ ખબર જ ન પડે કે આ રસ્તો ખેતરમાં જાય છે, આ રસ્તો ગામડે જાય છે. મેં મારી બુદ્ધિથી વિચાર કર્યો, આમ ફરીને જતો લાગે છે, આ શોર્ટકટ છે. અને અમને લોકોને એ જમાનામાં શોર્ટકટના બહુ, કેમ કે જેટલા કિલોમીટર ઓછા થાય એટલા લાભમાં ચાલવાનું તો હતું આપણે. એટલે મેં શોર્ટકટ સમજીને પગ નાખ્યો, એ મને સીધો ક્યાં લઈ ગયો? ખેતરમાં. અંધારું થઈ ગયું હતું, હવે ખબર જ ના પડે કે તમે રેતી પર ચાલો છો કે ખેતરમાં ચાલો છો. ખેતરમાં માટી ખૂનતો ખૂનતો, હું સાલું કઈ આવતું નથી. 1.5 કિલોમીટર ત્યાં સામે ઝાડ પર નજર ગઈ, બહુ દૂર એક ઝાડ અને ત્યાં એક દીવો ટમટમે. મેં બસ આજ ગામ હોવું જોઈએ, હવે રસ્તા ગમે ત્યાં જાય આપણે દિશા છોડવી નથી, આ જ દિશામાં આપણે આગળ વધીએ. આગળ વધ્યો, વળી 1 કિલોમીટર, બીજો 1.5 કિલોમીટર, લગભગ 3 કિલોમીટર ચાલ્યો. પણ મજાની વાત એ, હું જેમ ચાલું ને એમ પેલો ઝાડ પણ આગળ 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 જાય. બીજો નજીક આવવાને બધા ગુજરાતના ખરા રસ્તા છે. આમ દીવો દૂર 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 થતો જાય. બીજો આગળ થાકી જશું આપણે. ઉભો રહી ગયો. 7 વાગી ગયા. પોષ મહિનો, શિયાળો, 7 વાગે એટલે કેવું અંધારું હોય, 10 વાગા જેવું. અબ ક્યાં કરું? સ્ટીયરિંગ ઘુમાવ્યું, આ બાજુ જોયું તો ત્યાં વળી ભડકા આગના મોટા દેખાતા હતા. એ દેખાય નજીક પણ હોય દૂર, કાંઈ નહીં. કમસે કમ ગામ હશે, આ ભડકા છે એટલે કોક તો હોવું જોઈએ. ત્યાં જશું આપણે, પૂછશું કે ભાઈ મારે પહાજ જવું છે. અને 7 વાગે સ્ટીયરિંગ ફેરવીને એ તરફ નીકળ્યો. રસ્તા વગર ખેતરો ખૂનતા ખૂનતા, એમાં વચ્ચે એક મોટો ખાડો આવ્યો. આજુબાજુ એટલો મોટો ખાડો, મેં કીધું હવે જવું છે ત્યાં. ખાડો આવ્યો ખાડામાં, અને ખાડામાં ઉતર્યો. ખાડામાં કાંટા ભરેલા, પગ ચીરાઈ ગયા, આ કપડાં ફાટી ગયા, કામડીમાં કાંટા ભરાઈ ગયા. ગમે તેમ કરીને પાછા ખાડામાંથી બહાર આવ્યા, બધા કપડાના કાંટા કાઢ્યા અને વળી ચાલવાનું શરૂ કર્યું. એ લગભગ 2 કિલોમીટર ચાલ્યો ત્યારે ઓલા ભડકા દેખાયા. જોયું તો કોઈ માણસ નહીં, એટલે મેં જોરથી રાડ પાડી, કોઈ હે? તો સામેથી અવાજ આવ્યો, કોઈ હે? સમજાણું મારો જ પડઘો. મને એકવાર થઈ ગયો યાર મેં હું, તો ઓલો કે મેં હું. કોઈ નહીં,
શિયાળાની ઠંડીમાં તાપણા તાપવા માટે સળગાવીને લોકો તાપણું રહીને નીકળી ગયા. હવે શું કરવું? હવે હિંમત હારી ગયો. 7:30-8:15 થઈ ગયા. ખલાસ, મને થયું હવે આજે આપણે પહાજ પહોંચી શકીએ એમ નથી. એક સરસ જગ્યા શોધી, આસન પાથર્યું, જોડી ઉતારી, ઘડો મૂક્યો, દાંડો મૂક્યો અને બેસી ગયો. આજ કી રાત યહાં, એવો વિચારે ના આવ્યો. આલું જંગલ છે, સિંહ આવે, ચિત્તો આવે, દીપડો આવે, કંઈ પણ આવે, એનો તો વિચાર જ ના આવ્યો. સાપ પણ નીકળે, વિચાર એટલો જ આવે ગુરુ મહારાજ ચિંતા કરશે. અને એવા જંગલમાં હતો કે કોઈનો બાપ શોધી શકે નહીં. ગૂગલ તો હતું નહીં, સેટેલાઇટથી પણ પકડાઈએ એમ નહોતા આપણે. હવે શું? મેં કીધું બસ આજે સ્થાપના સ્થાપી અહીંયા પ્રતિક્રમણ કરી લેશું, પછી સંથારો તો છે જ, પાથરીને સૂઈ જશું. સવારે બધી ક્રિયા કરી રોઢે થોડું અજવાળું થશે એટલે પાછો વિહાર ચાલુ. બ્યાસનું હતું, પાણી ચૂકવાઈ ગયું હતું, બીજી કોઈ જરૂર હતી નહીં. બેઠું અને બેઠા પછી અત્યાર સુધી જે યાદ નહોતો આવ્યો એ નૌકાર યાદ આવ્યો. આખા રસ્તામાં નૌકાર નહીં, રોડ યાદ આવતો હતો, શોર્ટકટ યાદ આવતો હતો, પહાજ ગામ. એ હવે અહીંયા બેઠા બેઠા કરવાનું શું? નૌકાર ચાલુ કર્યો. નૌકાર પૂરો, ઉવસગરમ, ઉવસગરમ પૂરું, અને ભક્તામર બોલવાનું શરૂ કર્યું. ભક્તામર પ્રણત મૌલી મણિપ્રભ, 10 ગાથા પૂરી. 11મી ગાથા આવ્યો અને અંદરથી અવાજ આવ્યો, એક ટ્રાય કર, ખાલી એક ટ્રાય કર, ટ્રાય અગેઇન, ઇફ યુ ફેલ ટ્રાય અગેઇન. વળી પાછી જોડી નાખી, દંડા લિયા, ઘડા લિયા, આસન નાખ્યું અને પગ બરાબર સરખા કરી ચાલવાનું સ્ટાર્ટ કર્યું. યુ કાન્ટ બિલીવ, છેલ્લા 3-6 કિલોમીટરથી એ કેડી પણ નથી મળતી. 10 ડગલા ચાલ્યો અને સીધી કેડી હાજર. મસ્ત રસ્તો, ચાંદનીનો પ્રકાશ, એમાં કેડી દેખાણી. એનાથી 11 ડગલા દૂર હતો છતાં એ કેડી નથી દેખાણી, કારણ કે મારો પુરુષાર્થ નહોતો, માત્ર પુરુષાર્થ કર્યો. 11મા ડગલા એ કેડી પર ચડી ગયો. હવે કેડી આમ જાવું કે આમ જાવું? પહાજ ક્યાં જાય? કોઈ બતાવનાર તો છે નહીં. મનોમન નિર્ણય લીધો, આમ ચાલ. આમ ચાલવાનું શરૂ કર્યું. લગભગ 8:15 સ્ટાર્ટ કર્યું. 2-3 કિલોમીટર ચાલ્યો અને એક ગામ દેખાયું, રિયલ ગામ. અત્યાર સુધી આભાસી હતું, રિયલ. હાસ, જે ગામ હોય, કમસે કમ ગામ તો આવ્યું. ગામ આવશે તો ગામવાળા મળશે, ને ગામવાળા હશે તો આપણને આપણા ધામ પહોંચાડશે. અને ગામની બહાર એક નાનો છોકરો હતો, તાપણો તાપતો હતો. જેવો પહેલો છોકરો દેખાયો એટલે પહેલો પ્રશ્ન શું? યસ, આ ગામ છે કયું એ તો પૂછીએ, પણ અંદરથી શું થાય ખબર? ગલી ગલી આ પહાજ હોય તો કેવું સારું. મેં એને પૂછ્યું, બેટા આ કયું ગામ છે? મને કે સાચણ. ઓહ, મેં કીધું વેરી ગુડ, આજ ગામ થઈને બધાએ પહાજ જવાનું હતું. હું 8 કિલોમીટર રખડી ભટકીને પાછો ત્યાં આવ્યો. ફિરુન ફિરુન ભોપલા ચોક. મેં કીધું અહીંયા કોઈ જૈનનું ઘર છે? ચલો હું તમને મારા શેઠના ઘરે લઈ જઉં. અને છોકરો મને 5 મિનિટમાં એના શેઠના ઘરે. શેઠ એટલે માજન, અને માજન એટલે જૈન. આખા ગામમાં 2 જ ઘર અને 2 કેવા કહેવાય? મહાજન. જેવા પહોંચ્યા હું બહાર ઉભો, શેઠ અંદર. છોકરાએ કીધું, સાધુ મહારાજ આવ્યા છે બારે? અરે મહારાજ, આટલા અંધારામાં ક્યાં ફરો છો? મેં કહ્યું, તારી ભલી ધાર, એક તો ઘા લાગ્યા છે ને એમાં પાછા તું મીઠું નાખી રહ્યો છે. મેં કીધું, ભાઈ આવું થઈ ગયું છે, એક કામ કરો, હવે તમારે ક્યાંય નથી જવાનું, આજની રાત તમારે મારા ઘરમાં રહેવાનું છે. મેં કીધું, તમે ઊંધા વળી જાઓ તોય તમારા ઘરમાં ના રહો,
હું મારા ગુરુ પાસે છું, એમના વગર એક દિવસ હું અલગ ના રહું. મારે પણ કેટલું મોડું થઈ જાય છે. મેં કીધું તમે રસ્તો બતાવી દો, હું પહોંચી જઈશ, કમસે કમ મને ભાગોળે છોડી દો. એટલે ઓલો મારી મજા, હવે રેવા દો ને, આટલું તો ફરી ના આવવાના, હજી પાછા એકલા જ આવું. મેં કીધું આનું શું કેવું, ઓલરેડી એના ત્રણ માણસ હતા, એમાંથી બે એને ગુરુદેવ સાથે મોકલ્યા હતા છેક પહાડ સુધી. હવે એક બચ્યો તો એ શાક સમારતો હતો, એને ઊભો કર્યો, ઊભો થા આ મહારાજને પહોંચાડી આવ. એ બહાર આવ્યો, એની સાથે હું નીકળ્યો. આ બાજુ કલાકથી મારી શોધ પહાજમાં ચાલ્યા કરે છે. મહાબોધિ કહાં ગુમ હો ગયા, ગુરુદેવને ચેન ન પડે. એમણે ગામમાંથી બે માણસ તૈયાર કર્યા, અને એ બે માણસ અને અહીંથી જે આવેલા ને આ શેઠના બેન, એમ બે દુ ચાર, એ લોકો ઢૂંઢવા નીકળ્યા. ઢૂંઢતા ઢૂંઢતા એ રોડ પર આવ્યા. આજુબાજુ તપાસ કરતા કરતા જ્યારે આવતા હતા અધ્રસ્તે આવ્યા, ત્યારે હું અહીંથી ઓલા માણસને લઈને વચ્ચે, અરે મહારાજ ક્યાં ફરો છો, અમે તમને હોધવા નીકળ્યા છીએ. મેરું બાપા હવે શાંતિ રાખો. એ પાંચ માણસ, પાંચ પાંડવ, હું, છઠ્ઠો કર્ણ અને અમારી સવારી રાતના 9:30 વાગે પહાજ પહોંચ્યા, ને ગુરુ મહારાજના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું. એક અડધી મિનિટ માટે ગુરુથી છૂટા પડીએ કેટલું ભટકવું પડે છે. હા, તો તમે જો કાયમ માટે ગુરુથી છૂટા પડશો ક્યાં જશો?